અને પ્રવેગ વિશે માહિતી મેળવી રહ્યા છીએ। આજે આપણે આ લેક્ચરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો પ્રશ્ન અચળ પ્રવેગી ગતિના સમીકરણોની તારણી કરવાની છે। તમારી ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એના કરતાં થોડીક આપણે અલગ રીતે તારણી કરશું, બરાબર? તો ધ્યાનથી આ પ્રશ્નને સમજો, બધા જ મેથેમેટિકલ સ્ટેપ આવશે પણ હું એક પણ સ્ટેપ અહીંયા કાપીશ નહીં। અને અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે એ ત્રણે ત્રણની આપણે અહીંયા તારણી કરવાની છે, બરાબર? તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોનું સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે। તો તમે સૌથી પહેલા સરેરાશ પ્રવેગનું સૂત્ર હવે તમે જોઈ ગયા, સરેરાશ પ્રવેગ બરાબર એ બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t। આનો મતલબ તમે આવો કરતા હતા, v2 v1 છેદમાં t2 t1, આને કહી દો હું સમીકરણ નંબર 1। હવે અહીંયા જે પદ તમને આપેલા છે એના વિશે હું તમને સમજણ આપી દઉં, જ્યાં v1 બરાબર પ્રારંભિક વેગ બરાબર v0, v2 બરાબર અંતિમ વેગ બરાબર v, t1 બરાબર પ્રારંભિક સમયગાળો બરાબર 0, t2 બરાબર અંતિમ સમયગાળો બરાબર t। આ બધાની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ। તો સમીકરણ નંબર 1 નીચે મુજબ લખતા, સમીકરણ 1 નીચે મુજબ લખતા શું થાય, તો કે a બરાબર v માઈનસ v0 છેદમાં છેદમાં t માઈનસ 0। તો ફાઇનલ સમીકરણ આવું બને, v માઈનસ v0 છેદમાં t, આવું થાય a બરાબર v માઈનસ v0 છેદમાં t, આવું જોઈએ। અહીંયા t ને સામે ગુણાકારમાં લઈ લો તો આવું બને a t બરાબર v માઈનસ v0, v0 ને પહેલી બાજુ લઈ લો v બરાબર v0 પ્લસ at, અને પહેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા। તો આ તમારું થઈ ગયું અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ, શું થઈ ગયું? પ્રથમ સમીકરણ થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ છે ને, આ જે સમીકરણ એને હું અહીંયા અથવા કરી લખું છું, અહીંથી હું t ને કરતા બનાવું તો આમ થાય t બરાબર v માઈનસ v0 છેદમાં a, આની જરૂર આપણે પડશે આગળ। અહીંયા t ને ઉપર લઈ ગયા, a ને છેદમાં લઈ ગયા, t બરાબર શું થાય, v માઈનસ v0 upon a, અને અહીંયા t બરાબર v0 plus a t। આ તમારું થઈ ગયું અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ। તો શું કહ્યું આપણે, ડેલ્ટા e ના છેદમાં ડેલ્ટા t બરાબર v2 v1 upon t2 t1, v2 v1 એટલે પ્રારંભિક વેગ, v2 એટલે અંતિમ વેગ, t1 પ્રારંભિક સમયગાળો, t2 અંતિમ સમયગાળો। આ બધાની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો a બરાબર v v0 upon t 0, v v0 upon t, t ને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો at બરાબર v v0, v0 ને પહેલી બાજુ લઈ જાઓ તો v બરાબર v0 plus at, જે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે। અહીંથી આપણે t ને કરતા બનાવીએ તો a ક્યાં જતો રહેશે છેદમાં, તો t બરાબર v v0 upon a, યાદ રાખજો એ સમીકરણ આપણે આગળ જોવાનું છે। ચાલો બીજું સમીકરણ ની તારવણી કરતા પહેલા એક વસ્તુ મને કહેજો, દાખલા તરીકે આ કોઈ સુરેખ પથ છે,
कोई सुरेख पद छे, અહીંયા કોઈ કોણ છે, અહીંયા બીજો કોઈ કોણ છે, અહીંયા પ્રારંભિક વેગ v0 લો, અંતિમ વેગ v લો, તો મને ખાલી એટલું કહેજો કે મારે આ બંનેનું સરેરાશ લેવું હોય. શું લેવું હોય મારે? સરેરાશ. તો સરેરાશ ઝડપ કેટલી થાય? તો તમે લોકોને ખબર છે સરેરાશ ઝડપ લેવી હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર શું બને? અહીંયા માની લો કે ઝડપ છે v1, અહીંયા છે ઝડપ v2, તો એમાં સરેરાશ લેવું હોય તો સરેરાશ શું બને? તો કે v1 v2 / 2 આ સરેરાશ થાય. તો અહીંથી આપણે સરેરાશના સમીકરણ પરથી આગળ વધી છીએ. અહીં ધ્યાન રાખો, સરેરાશ ઝડપ બરાબર v1 v2 divided by 2 पर थी, जिया v1 बराबर प्रारंभिक वेग बराबर v0, v2 बराबर अंतिम वेग बराबर v लेता. तो आज समीकरण छे ना सरेराश झड़प, इन्हें आपने आ रीते कई लखी सकी. तो सरेराश झड़प बराबर v0 प्लस v छेद मा થઈ ગયું. હવે આને અત્યારે હું સમીકરણ નંબર 2 કહી. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિના પ્રથમ સમીકરણ પરથી v બરાબર v0 પ્લસ at ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, એટલે અહીંયા આપણે v ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે v0 at. તો સમીકરણ 2 શું થાય? તો સમીકરણ 2 નીચે મુજબ લખતા, સમીકરણ 2 નીચે મુજબ લખતા શું થાય? સરેરાશ ઝડપ બરાબર v0 પ્લસ v0 પ્લસ at આખાના છેદમાં 2. આ કિંમત આપણે આ v ની જગ્યાએ મૂકી દીધી છે. ચાલો સરેરાશ ઝડપ બરાબર v0 પ્લસ v0 એટલે 2v0 પ્લસ at ભાગ્યા 2 થઈ જાય. સરેરાશ ઝડપ બરાબર આના છેદમાં લખી દો 2v0 ભાગ્યા 2 at ભાગ્યા 2. સરેરાશ ઝડપ બરાબર 2 કેન્સલ એટલે v0 અહીંયા શું હશે? at ના છેદમાં 2. આવું થઈ ગયું. આને હું કહી દઉં સમીકરણ નંબર 3. આપણે આને પહેલાના લેક્ચરમાં સરેરાશ ઝડપનું સૂત્ર જોઈ ગયા. સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર એટલે x, સમયગાળો એટલે t. આ સમીકરણ નંબર 4. તમે અહીંયા જોઈ શકો છો સમીકરણ 3 અને સમીકરણ 4 બંને સરેરાશ ઝડપ બરાબર જ છે. તો બંને આપણે સરખાવી દીધી. તો સમીકરણ 3 અને સમીકરણ 4 ને સરખાવતા સમીકરણ 3 અને સમીકરણ 4 ને સરખાવતા શું થાય? x ના છેદમાં t બરાબર v0 + at / 2. x ને હું સૂત્રનો કર્તા બનાવું તો v0 + at / 2 અને t ક્યાં વધારે? ગુણાકાર. થઈ ગયું. તો x બરાબર આ t બંનેને ગુણશે તો શું થાય? v0t + 1/2 at2. તો આ તમારું થઈ ગયું બીજું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ. બરાબર, આ પહેલું સમીકરણ અને આ
બીજું સમીકરણ. હવે ત્રીજું સમીકરણની તારવણી કરીએ તો ત્રીજા સમીકરણની તારવણી આપણે કઈક આ રીતે કરશું. તમે અહીંયા સરેરાશ સરળનું સૂત્ર ઓલરેડી જોઈ ગયા છો. શું જોઈ ગયા તમે? તો કે સરેરાશ સડક બરાબર આ સમીકરણ તમે જોઈ ગયા છો. સમીકરણ 2 નીચે મુજબ લખતા શું જોઈ ગયા તમે? તો કે સરેરાશ સડક બરાબર v v0 ડિવાઇડેડ બાય 2 આવો તમે જોઈ ગયા. આને આપણે અત્યારે કહી દઈ સમીકરણ નંબર 5. તમે સરેરાશ સડકનું સૂત્ર આવું પણ જોઈ ગયા, અંતર ભાગ્યા સમય સમીકરણ નંબર 6. જો આપણે એને હું સરખાવી શકું તો કે હા સરખાવી શકાય છે. તો સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6 ને સરખાવતા સમીકરણ 5 અને સમીકરણ 6 ને સરખાવતા x ના છેદમાં t બરાબર v પ્લસ v0 ડિવાઇડેડ બાય 2 x ને હું કરતા બનાવું v પ્લસ v0 ડિવાઇડેડ બાય 2 ઇનટુ t. આવું થઈ જાય બરાબર. આને અત્યારે કહી દઈએ સમીકરણ નંબર 7. સમીકરણ નંબર 7 માં સમીકરણ 7 માં t બરાબર આ કિંમત મૂકવાની v માઈનસ v0 છેદમાં a મૂકતા શું થાય? સમીકરણ 7 નીચે મુજબ લખતા x બરાબર v પ્લસ v0 ડિવાઇડેડ બાય 2 અને t ની જગ્યાએ v માઈનસ v0 છેદમાં a. x બરાબર જો તો અહીંયા એક પદ કેવું છે માઈનસ, એક પદ કેવું છે પ્લસ, કોને જેવું થાય? તમે મેથેમેટિક્સ માં આવું જોઈ ગયા હો a માઈનસ b a પ્લસ b, આનું શું થાય? a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. જ્યાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય એને તમે અવયવ છૂટા પાડો તો શું લખી શકો? a માઈનસ b a પ્લસ b લખી શકાય ને? તો અહીં તમે જોઈ શકો છો એક માઈનસ છે ને એક પ્લસ છે. કાઈ રીતે લખી શકાય? v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર અપોન 2a બંનેનો ગુણાકાર. 2a ક્યાં જતા રહે? ગુણાકાર. તો આવું પદ બને v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a ઇન્ટુ x. તો આ તમારું થઈ ગયું ત્રીજું સમીકરણ બરાબર. તો અચળ પ્રવેગી ગતિના કેટલા સમીકરણ થયા કુલ? તો કે અચળ પ્રવેગી ગતિના કુલ 3 સમીકરણ છે. આમ અચળ પ્રવેગી ગતિના કુલ 3 સમીકરણ છે. એમાં પહેલું v બરાબર v0 પ્લસ a, બીજું x બરાબર v0t પ્લસ 1 બાય 2 at સ્ક્વેર અને ત્રીજું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2x. થઈ ગયું. તો અહીંયા તમારા અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ પતી ગયા બરાબર. એક નાનકડો દાખલો સમજાવી લઉં છું અહીંયા જે પ્રવેગ શોધવા માટેનો છે. હું તમને એમ કહું કે તમને કોઈ પદાર્થનું સ્થાનાંતર આપેલું છે. પદાર્થનું સ્થાનાંતર x બરાબર 6t સ્ક્વેર અથવા 6t ક્યુબ પ્લસ 4t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 10 આવું તમને સ્થાનાંતર આપેલું છે. t બરાબર 2 સેકન્ડના અંતે 2 સેકન્ડ
અંતે પ્રવેગ શોધો શું શોધવાનું કીધું તમને પ્રવેગ શોધવાનું કીધું છે તો મારે સ્થાનાંતર ઉપરથી પ્રવેગ શોધવો હોય તો મારે ગયા લેક્ચરમાં મેં તમને કીધું કે સ્થાનાંતર ઉપરથી પ્રયોગ શોધવો હોય તો સ્થાનાંતર ઉપરથી પ્રયોગ શોધવા માટે તમારે સ્થાનાંતરનો બે વખત વિકલન કરવું પડે પહેલી વખત તમે જ્યારે વિકલન કરશો તો તમને વેગ મળશે અને વેગનું તમે જો વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે તો અહીંયા સ્થાનાંતરનું સમીકરણ તમને આપેલું છે x = 6t³ + 4t² + 3t + 10 બરાબર t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા શું થાય dx ના છેદમાં dt પણ આના બરાબર તમે શું લખી શકો વેગ લખી શકો એટલે આ ત્રણ ઘાત ક્યાં આવી જાય આગળ ઉપર એક ઘાત ઓછી બે ઘાત ક્યાં આવી જાય આગળ ઉપર એક ઘાત ઓછી t નો શું થઈ જાય એક ખાલી શું વધે ત્રણ અચળ પદ નું વિકલન શું થાય 0 તો વેગ બરાબર શું વધે 18 t² + 8t + 3 હજી તો મને આ શું મળ્યું મને આ વેગ મળ્યો મારે તો શું શોધવાનું છે પ્રવેગ શોધવાનો છે ને તો આપેલા સમીકરણનું આપેલા સમીકરણનું t ની સાપેક્ષે વિકલન કરતા શું કરવાનું t ની સાપેક્ષે ફરી વખત વિકલન કરવાનું તાર લખી શકું dv ના છેદમાં dt બરાબર a વેગ ભાગ્યા સમય એટલે શું થાય પ્રવેગ બે ઘાત ક્યાં આવી જાય આગળ 18 નું 36 એક ઘાત શું થઈ જાય ઓછી 8t માં 8 નું શું થાય t નું શું થઈ જાય 1 અચળ પદ નું વિકલન શું થઈ જાય તો 0 a બરાબર 36t + 8 આવું થઈ જાય a બરાબર શું થાય 36t + 8 મારે તો t બરાબર 2 સેકન્ડ ના અંતે પ્રવેગ શોધવાનો છે ને આપેલા સમીકરણમાં t બરાબર 2 સેકન્ડ મૂકતા કેટલી સેકન્ડ મૂકવાની 2 સેકન્ડ a બરાબર 36 ગુણ્યા 2 + 8 a બરાબર 36 નું 72 ગુણ્યા સોરી + 8 72 + 8 એટલે 80 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તમારો જવાબ ટૂંકમાં સ્થાનાંતર આપેલું હોય અને તમારે પ્રવેગ શોધવો હોય તો સ્થાનાંતરનું પહેલી વખત વિકલન કરો તો વેગ મળશે વેગનું ફરી વખત વિકલન કરો તો તમને પ્રવેગ મળે ટૂંકમાં સ્થાનાંતરનું બે વખત વિકલન કરવાથી તમને પ્રવેગ મળે છે તો અહીંયા આટલું આપણે રાખશું અચળ પ્રવેગની ગતિના ત્રણ સમીકરણો v = v0 + at x = v0t + 1/2 at² v² - v0² = 2ax ત્રણ સમીકરણો છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પરથી દાખલા ગણવાના થશે ઓકે થેન્ક યુ